नमस्कार, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, છેલ્લા એક અઠવાડિયાની સૌથી મોટી રાજકીય બાબત જો કોઈ સામે આવી છે તો તે છે પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાનારા 5 ધારાસભ્યોના નામ. જે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો હતા હવે તેઓ ભાજપના રંગમાં રંગાઈ ગયા છે. જો કે હવે આ 5 ધારાસભ્યોને, આ 5 પૂર્વ ધારાસભ્યોને કેસરીયો રંગ લાગી ગયો છે. એકંદરે આ તમામ બાબતો અત્યારની નહીં, તે દિવસથી શરૂ થઈ છે, ચર્ચાનો વિષય બની છે, જે દિવસથી આ 8 ધારાસભ્યોના રાજીનામા પડ્યા. રાજીનામા પડતાની સાથે જ કદાચ પ્રજાએ વિચારી લીધું હતું કે આ 8 ક્યાંક કોંગ્રેસી, પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, જેમાંના 5 તો જોડાઈ ગયા, બાકીના 3નું શું? હવે પ્રજાના મનમાં સવાલો ઉદ્ભવે છે. સૌથી મોટો સવાલ એ આવે છે કે આ જ એ પ્રજા છે કે જેઓ પોતાના લોકપ્રતિનિધિને મેન્ડેટ આપીને ચૂંટી લાવે છે, ચૂંટી લાવ્યા બાદ તેમની જ સાથે દ્રોહ થાય છે, દ્રોહ થયા બાદ પોતાના ભવિષ્ય માટેનો વિચાર કરીને અથવા તો પછી સત્તા માટેનો વિચાર કરીને જો પાર્ટી બદલવામાં આવે છે, તો આ વાત કેટલી સાચી? એકંદરે અત્યારે ગુજરાતના રાજકારણની વાત કરીએ તો ક્યાંક ભારતીય જનતા પાર્ટી, જે સત્તા પક્ષ પર છે છેલ્લા 24 વર્ષથી ગુજરાતમાં, અને હાલ તો કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, વિપક્ષમાં રાજ્યમાં કોંગ્રેસ પોતાનું પ્રવર્તમાન પરિસ્થિતિને જાળવી રાખવા માટે, અથવા તો પછી કોંગ્રેસમાંથી ધારાસભ્યો શા માટે તૂટે છે, કોંગ્રેસમાંથી નેતાઓ શા માટે છોડીને, પાર્ટી છોડીને બીજી પાર્ટી જોડાવા માટે મજબૂર બને છે, તે બાબતનો વિચાર કરે છે કે કેમ? કોંગ્રેસી વિચારધારાને વળગીને રહેલા, વર્ષોથી કોંગ્રેસી વિચારધારાની સાથે જોડાયેલા લોકો પણ હવે કોંગ્રેસ છોડવા માટે શા માટે મજબૂર બન્યા છે? જે 5 ધારાસભ્યો, જે 5 પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો કોંગ્રેસ છોડીને હવે ભાજપમાં જોડાયા છે, તે 5ના નામ ઉપર એક વખત નજર કરીશું. આ 5ના નામ આ રીતના છે. જેઓ પૂર્વ ધારાસભ્ય હતા અબડાસાના, પ્રદ્યુમનસિંહ જાડેજા. બીજું નામ સામે આવે છે ધારીના જેવી કાકડિયા, મોરબીના બ્રિજેશ મેરજાનું, કરજણના અક્ષય પટેલનું અને કપરાડાના જીતુ ચૌધરીનું. આ 5 નામ જ્યારે સામે આવ્યા, વિધિવત રીતે કમલમ ખાતે તેઓની જે ખેસ પહેરામણી કરીને તેઓને ભાજપમાં આવકારી લેવામાં આવ્યા છે. પણ હવે સવાલ એ થાય છે કે ભારતીય જનતા પાર્ટી, કે જે વિચારધારા સાથે આગળ વધનારી પાર્ટી છે, નેતૃત્વ સાથે આગળ વધનારી પાર્ટી છે, આ વિચારધારામાં ક્યાંક કોંગ્રેસીકરણ થઈ રહ્યું હોય તેવું આગળ જતા આપણને નજરે પડશે કે કેમ? કારણ કે મોટાભાગના લોકો જે રીતે પક્ષપલટો કરી રહ્યા છે, પ્રજા સાથે દ્રોહ કરી રહ્યા છે, તો આ રાજ્યમાં રાજકારણ આખરે કઈ દિશામાં આગળ વધી રહ્યું છે? લોકો જે પ્રજાજનો મેન્ડેટ આપીને પોતાના પ્રતિનિધિને ચૂંટીને લાવે છે તેમની જ સાથે દગો થાય છે, તો હવે પ્રજાએ આ બાબતે વિચાર કરવાની જરૂર છે. રાજકીય વિશ્લેષકો આ બાબતે શું માને છે તે જાણવાનો પ્રયાસ કરીશું કે હવે પાર્ટી બદલવામાં ધારાસભ્યોને પ્રજાના મેન્ડેટની જરૂર નથી પડતી, પ્રજાનો મેન્ડેટ તેઓ નથી લેવા માંગતા. આ બાદ સૌથી મોટો ચર્ચાનો વિષય કે વિધાનસભાની પેટા ચૂંટણીઓ આવશે. આ પેટા ચૂંટણીમાં જે નવા 5 ઉમેરાયેલા સભ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં, જે તાજા જોડાયા છે, તેમાંથી કેટલાકને ટિકિટ મળે છે અને કોને કોને ટિકિટ મળશે, કોને નહીં મળે, તો પાછું કોને મનદુખ થશે, તે બધા પ્રકરણો, તે બધા દ્રશ્યો આપણી સામે આવશે આજની આ વિષય અંતર્ગતની ચર્ચામાં. ચર્ચા કરવા માટે આપણી સાથે આજે પેનલ ઉપર ઉપસ્થિત થયા છે રાજકીય વિશ્લેષકો એવા રાજેશ ઠાકર, અતુલ મહેતા, ભારતીય જનતા પાર્ટીમાંથી હિતેશ પહોંચી જોડાયા છે, અને કોંગ્રેસમાંથી ઇલિયાસ કુરેશી. આપ ચારેયનું સ્વાગત કરું છું. સૌપ્રથમ મારો સવાલ ભારતીય જનતા પાર્ટીના નેતાને રહેશે કે ભાજપ હવે પક્ષ ઓછું અને કોંગ્રેસી અસાઇલમ બની ગયું હોય તેવો પ્રજામાં સૂર ઉઠી રહ્યો છે. હિતેશભાઈ, કઈ રીતે આ વાતને આપ જોઈ રહ્યા છો? ગુજરાતની અંદર અને દેશની અંદર જે રીતે નરેન્દ્રભાઈનું નેતૃત્વ અને પ્રજાલક્ષી કાર્યો હોય, જનહિતના કાર્યો કરતી પાર્ટી, એની એક વિચારધારા લઈને જ્યારે ચાલતી હોય અને કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે એ જોડાય અને એ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવા આવતા હોય, તો ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પક્ષ છે અને નેશનલ લેવલનો પક્ષ છે. કોઈ પણ વ્યક્તિ એમાં જોડાવા માંગતી હોય તો એનો સહજતાથી આ પાર્ટી હંમેશા સ્વીકાર કરે છે. અને તમે જુઓ, ગુજરાતની બહાર આજે યુપી જુઓ, બિહાર જુઓ, વેસ્ટ બેંગાલ જુઓ, સીપીએમ થી લઈને તૃણમૂલ કોંગ્રેસ થી લઈને સમાજવાદી પાર્ટી થી લઈ અને બહુજન સમાજ પાર્ટી થી લઈને એનસીપી, એવા બધા જ લોકોના જે નેતાઓ છે એ વખતો વખત ભારતીય જનતા પાર્ટીને
એના નેતૃત્વને સ્વીકાર્યું છે, એની કાર્ય પદ્ધતિને સ્વીકાર્યું છે. અને ઉજળા ભવિષ્ય માટે માનો કે આપણે જોતા આવીએ, એક રાજકીય નેતા પોતે જયારે પોતે પાર્ટી છોડતો હોય છે ત્યારે એને કઈક એવું લાગતું હોય કે ભાઈ અહીંયા મારું માન સન્માન નથી જળવાતું. કોંગ્રેસ પાર્ટીનું ગુજરાતમાં વાત કરીએ તો એક નિષ્ફળતા નેતૃત્વની જ્યાં ઉણપ હોય, પાર્ટીનો અંદર અંદરનો એક ઝઘડો હોય, આ તમામ જૂથબંધીથી લઈને તમામ વસ્તુઓ કોંગ્રેસને અહીંયા ગુજરાતમાં નડી રહી છે. ત્યારે ગુજરાતની અંદર હંમેશા જયારે પાર્ટી, કારણ કે ગુજરાતમાં બે જ પાર્ટી છે, ભાજપ અને કોંગ્રેસ છે, જયારે કોઈ વ્યક્તિ કોંગ્રેસ છોડે છે તો હંમેશા ભારતીય જનતા પાર્ટીને ઉપર બ્લેમ કરવાની જગ્યાએ કોંગ્રેસે પોતાનો અરીસો અને પોતાની પ્રતિનિધિનો અરીસામાં જોવાની જરૂર છે. તમે જે ધારાસભ્યને ટિકિટ આપી છે, 2 લાખનું પ્રતિનિધિત્વ કરતા હોય, જિલ્લા પંચાયત તાલુકો પંચાયત લડતો લડતો માણસ આગળ આવતો હોય, અને આજે એ વખત આવે ત્યારે કોંગ્રેસ પાર્ટી છોડી દે છે, તો એ પાર્ટીની હિતેશભાઈ આપનો અવાજ આમ તો ટેકનિકલી થોડોક ડિસ્ટર્બન્સ આવ્યો છે, પણ આપણે ચર્ચાને આગળ વધારતા વાત કરીશું. જે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે જો વિચારધારા સાથે સહમતિ દર્શાવીને અમારી પાર્ટીમાં જો કોઈ સભ્યો જોડાય છે તો એમના માટે ભારતીય જનતા પાર્ટીના દ્વાર હરહંમેશા ખુલ્લા છે. પણ આ તકે જ્યારે આ દ્રશ્યો સર્જાયા, ખેસ ધારણ કરવાની વિધિ સર્જાઈ કમલમ ખાતે, ઇલિયાસભાઈ મારો આ સવાલ આપને છે. તે વખતે જીતુ વાઘાણીએ એક સ્ટેટમેન્ટ આપ્યું કે કોંગ્રેસ તેના અંગત કારણો અને વિષય અને તેમના અંગત કારણોને કારણે જ કદાચ તૂટી રહી છે. આ વાત સાથે આપ કેટલા સહમત છો? એક કોંગ્રેસ નેતા તરીકે આપ આ વાતને કઈ રીતે જોશો? પેનલ ઉપર શું પ્રસ્તાવના મૂકશો? વર્ષ 2017માં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહેતા હતા કે અમે સ્પષ્ટ બહુમતીમાં આવીશું અને 150 સીટો લાવીશું. પણ જયારે પરિણામ આવ્યું ત્યારે એમને ખબર પડી કે આ તો 100ની બી અંદર આવી ગયું છે. ત્યારે એ લોકોને ખબર પડી કે હવે જયારે 2022માં ચૂંટણી આવશે તો અમારા હાલત સૌથી વધારે ખરાબ થઈ જશે. એટલે એ લોકોએ લાભ, પ્રલોભન, ધાક, ધમકીથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને તોડવાના પ્રયત્ન કર્યા, ખરીદવાના પ્રયત્ન કર્યા. અત્યારે આ ચૂંટણીમાં જે મીડિયામાંથી જે મને જાણવા મળ્યું એમાં 150 કરોડ રૂપિયા માત્ર એક રાજ્યસભા સીટ જીતવા માટેના એ લોકોના જે ખર્ચ કરવામાં આવ્યું છે. એ જ રીતે અગાઉ જે ધારાસભ્ય ગયા હતા એ લોકોને બી 1 કરોડ રૂપિયાની જે લાંચ ઓફર આપવામાં આવી હતી. આપે જોયું છે કે 17 ધારાસભ્ય જે લોકોએ રિઝાઇન કર્યું હતું એમાંથી 14 ધારાસભ્યો એ હારી ગયા હતા અને માત્ર 14 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી ટિકિટ ઉપર હારી ગયા હતા, કોંગ્રેસ પાર્ટી જીતી ગઈ. અત્યારે બી એમને લાગી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ સહિત 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે, નગરપાલિકાની ચૂંટણીઓ છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, કોરોના વાયરસમાં એ લોકો સાવ નિષ્ફળ રહ્યા છે અને મોંઘવારી દિન બદિન વધતી ગઈ છે. 100 રૂપિયા ડીઝલ અને 100 રૂપિયા પેટ્રોલ ભાવ આવી જાય એવા અત્યારે એંધાણ દેખાઈ રહ્યા છે. કોરોના વાયરસના ટોટલ તમે બધી વાત કરી, તમે કોરોનાની વાત કરી, તમે મોંઘવારીની વાત કરી. ઇલિયાસભાઈ મારી વાત સાંભળી લો, ઇલિયાસભાઈ મારી એક વાત સાંભળી લો, મારી એક પ્રસ્તાવના સાંભળી લો. ધીરે ધીરે સમાપ્ત થઈ જશે એના કારણે આ લોકોએ આ પ્રયત્નો શરૂ કર્યા છે. ધારાસભ્ય તોડવાની વાતો કરી છે, રાજ્યસભાની સીટો વધારે આવે એવા પ્રયત્નો કર્યા છે. કેમ કે એ લોકો ડાયરેક્ટ સીધા ચૂંટાઈ શકતા નથી, તો જે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાઈને આવે છે એ લોકોને ધાક ધમકી અને પ્રલોભન આપીને તે બાબતની અમે આપની પાસેથી પ્રતિક્રિયા જાણવા માંગીએ છીએ. કોંગ્રેસી નેતા તરીકે જયારે આપ આ પેનલ ઉપર જોડાયા છો ત્યારે જેમ કોઈ જેમ ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ જે ખરીદે છે એ ગુનેગાર છે, તો જે વેચે છે એ બી ગુનેગાર છે. પ્રજાએ 5 વર્ષ માટે ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા છે અને પ્રજાએ એમને મોકલ્યા છે, તો એ જે ધારાસભ્યો ગયા છે પ્રજા સાથે ગદ્દારી કરી છે, પક્ષ સાથે બી ગદ્દારી કરી છે. તો પ્રજાની પાસેથી ઇલેક્શન કમિશને એમની પાસેથી પૈસા લેવા જોઈએ, અને જે ખર્ચો થયો છે ચૂંટણી કમિશનને એ ખર્ચ લેવું પડે. અને સામે જાણવાનો પ્રયાસ કરીશ. આ તકે રાજકીય વિશ્લેષકો આપણી સાથે જે પેનલ ઉપર જોડાયા છે,
સૌથી પહેલા રાજેશભાઈ મારો સવાલ આપને કે આ કોરોના કાળમાં આપણે જોયું કે ગુજરાતના રાજકારણમાં અચંબો ન આવ્યો હોય તેવો કોઈ એક દિવસ ગયો નથી અથવા તો કોઈ એક પખવાડિયું ગયું નથી. સંદર્ભની વાત એ છે કે રાજ્યસભાની ચૂંટણી પહેલા જે દ્રશ્યો સર્જાયા તેનું પૂર્ણાહુતિ કદાચ ખેસ પહેરાવીને થઈ છે, પણ 8માંથી 5 આવ્યા છે, હજી બાકીના 3નું શું? સૌથી મોટો સવાલ એટલે બાકીના 3નું જે ડીલ હશે એ હજી 10-15% કદાચ બાકી હશે. બાકી બધાનું જે પેલા નક્કી થયેલું હશે એ પ્રમાણે બિલ પૂરું થઈ ગયું હશે, એટલે 3 જણાની રાજ હોવાની હજી પેટા ચૂંટણીમાં અમને ટિકિટ મળવાની છે, નથી મળવાની કે ટિકિટ ના મળવાની હોય તો એનું નુકસાન છે, બીજું કઈ રીતે ભરપાઈ કરી આપવાનું, કે એમની ઉપર કોઈ કેસ હોય કે એમના ઉપર કશું હોય કે કેવી રીતે કરવાનું, એ બધી વાતચીતો એમની પડદા પાછળની ચાલતી હશે. મૂળ વસ્તુ એ છે જે હિતેશભાઈએ વાતની શરૂઆત કરતા કહી ભારતીય જનતા પાર્ટી, એ હિતેશભાઈએ કોંગ્રેસ કરતા સૌથી વધારે ચિંતા ભારતીય જનતા પાર્ટીની એટલા માટે કરવાની હોય હિતેશભાઈ, કે તમારા જેવા અસંખ્ય કર્મઠ કાર્યકર્તાઓ, પાયાના કાર્યકર્તાઓ, એમણે આ જ કરવાનું કે કોંગ્રેસના નેતાઓ આવે એટલે કમલમના પગથી ઉભે રહીને વંદે માતરમ ને ભારત માતા કી જય કરીને એમને નેતા બનાવી દેવાના, એમના માટે પાર્ટીમાં જગ્યા કરવાની. અને ભારતીય જનતા પાર્ટી જે પાર્ટી વિથ ડિફરન્સ તરીકે કાયમ તમે કહેતા હતા, એ પાર્ટી વિથ ડિફરન્સ રહી જ નથી, કારણ કે આજનું બી જે વિધાનસભા છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે એમાં 50% થી ઉપર મૂળ કોંગ્રેસના, જે એમનું પ્રધાનમંડળ છે, જે વાત કરે છે કે ભાઈ એમને મુશ્કેલી હતી, પણ એમની મુશ્કેલી તો ભારતીય જનતા પાર્ટીમાં પણ કેટલાય ધારાસભ્યો ચૂંટાયેલા 5-5 ટર્મથી એવા છે કે એમની મુશ્કેલી છે કે હજી સુધી મંત્રી નથી બની શકે. અને જયારે કુંવરજીભાઈ બાવળિયા કે જવાહરભાઈ ચાવડા જેવા લોકો રાજીનામું આપીને તરત બીજા દિવસે શપથ લેતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક તકલીફ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમની અંદર પણ થાય ને. આ હ્યુમન બીંગ છે, તમે જે પાર્ટી માટે સંકલ્પબદ્ધ હોય, જે પાર્ટી માટે શિસ્તબદ્ધ રીતે તમારું યોગદાન આપી રહ્યા હોય, એ પાર્ટીની અંદર જ્યારે તમારો સમય આવે ત્યારે બહારના લોકો આવીને જગ્યા ભરીને જતા રહે. બીજી વસ્તુ એ છે કે તમે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ માણસને લો કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં જાય, આઈડિયોલોજીકલ ડિફરન્સીસના કારણે જતા હોય તો એમાં કોઈ વાંધો ના હોય શકે. વિચાર ભેદ હોય તો બાપને છોડીને દીકરો ઘર જુદું કરતો હોય છે એટલે એની સાથે બહુ ચિંતા ન હોય, પણ જે સમય પક્ષ પલટા થાય છે, જે સમય આત્મા જાગૃતિના કાર્યક્રમો થાય છે કે રાજ્યસભા આવે એટલે જ લોકોનો આત્મા જાગે, રાજ્યસભા આવે ત્યારે જ એમને કોંગ્રેસની અંદર અસંતોષ દેખાય, રાજ્યસભા આવે ત્યારે જ નરેન્દ્રભાઈ મહાન નેતા એમને એકદમ દ્રષ્ટિમાન થવા માંડે, એ પહેલા નરેન્દ્રભાઈ માટે એમણે મારો નંદો કેવો છે કે નરેન્દ્રભાઈ માટે કોઈ ખિસ્સા કાતરું જેવા શબ્દ વાપર્યા હોય, કોઈ એવું કીધું હોય ભારતીય જનતા પાર્ટીને મત આપતા પહેલા હું આંગળી કપાઈ લેવાનું પસંદ કરીશ, આવું કહેનારા લોકો અચાનક જ ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજીને સ્વીકારી લે અને ભારતીય જનતા પાર્ટી એટલી સાદી સરળ અને ભોળી પાર્ટી કે એ કોંગ્રેસની ભારતીય જનતા પાર્ટીના નેતાને પણ સમજવાની જરૂર છે કે જે પણ પેનલ ઉપર આપણે ચર્ચાઓ ઉપર ઉપસ્થિત થતા હોઈએ છીએ, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જેઓ સંકળાયેલા છે તેઓને મનદુખ નહીં થતું હોય. વેલ, આ વાત ઉપર પણ આપણે આગળ વધીએ તે પહેલા મારો સવાલ અતુલભાઈ આપને રહેશે કે 8 પૈકી 5 ધારાસભ્યોને તો ભાજપે આવકારી લીધા, પણ પ્રજા હવે આ તેમને ભાજપી તરીકે આવકારશે કે કેમ, શું કહેશો? આવાજ નથી આવી રહ્યો, આપ હેન્ડ્સ ફ્રી કાઢીને અને વાત કરો. આપનો અવાજમાં ડિસ્ટર્બન્સ આવે છે, હેન્ડ્સ ફ્રી કાઢીને અને વાત કરો. જી અવાજ આવે છે, જૂન મહિનામાં છે ને રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ ઉજવે છે, દીકરા દીકરીઓને એડમિશન આપે છે. આ વખતે આ પરિસ્થિતિમાં એક નવો જ કહેવાય ને વિષય જૂન મહિના પૂરો થશે પહેલા પ્રવેશોત્સવ ઉજવાયો. વાસ્તવિક છે, તમે બંને મિત્રોએ, વિદ્વાન મિત્રોએ બધી વાતચીત કરી, ઠાકરભાઈએ વાતચીત કરી. મહત્વની વાત એ છે કે માત્ર રાજ્યસભા વખતે નહીં, બંને પક્ષે વિચારવાનું છે કે દર વખતે શા માટે કોંગ્રેસની પરિસ્થિતિ આવી થાય, ભારતીય જનતા પાર્ટીને પણ શા માટે દર વખતે બીજા પર ડિપેન્ડન્ટ. 2017 થી અત્યાર સુધીમાં કેટલા સમીકરણો બદલાયેલા છે, હવે પ્રજા માટે આ લોકો ક્યાં સુધી
અઢી વર્ષે તમારો અંતરાત્મા જાગે બ્રિજેશ મિર્ઝા તો બોલી પણ ગયા, કાકડિયા પણ એવું બોલી ગયા કે મને આનંદ છે કે હું કોંગ્રેસમાં ફરી જોડાઈ રહ્યો છું. પછી એમને કીધું સોરી સોરી હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. અમારથી બીજી વાત, બ્રિજેશ મિર્ઝા એવું કીધું કે સિંધુમાં બિંદુની જેમ હું ઉમેરાઉં છું. હવે ખબર નથી બિન શરતી એ લોકો જોડાયા છે, હવે બિંદુ બનીને રહેશે કે મંત્રી બનીને રહેશે. બહુ દુઃખની વાત છે દેશ માટે કે ચૂંટાયેલા પ્રતિનિધિ અઢી વર્ષે પોતાના વિચારો બદલે, પોતે પાર્ટી બદલે, અને આ પ્રજા ઉપર આ બોજો આપવાનો પ્રજાનો શું માંગ છે આમાં? અને આની અંદર તમે એક પ્રેમ કરો કે મને એવું લાગ્યું અઢી વર્ષે લાગ્યું તમને, અને વિચારધારા છે જ નહીં કોઈ જાતની. હું સ્પષ્ટ અભિપ્રાય ધરાવું છું કે દર વખતે માત્ર રાજ્યસભાની ચૂંટણી દરમિયાન નહીં, વારંવાર એક કે બીજી રીતે આ જે થાય છે સંપૂર્ણપણે ખોટું છે. પછી એક મિત્ર જો ચર્ચામાં વાત થઈ કે ભારતીય બંધારણમાં કેટલાક આ પણ સુધારા જરૂરી છે કે વચ્ચેથી પોતે મારે રેઝિગ્નેશન આપે કાતે કરે તો એમાં શું ભવિષ્યમાં થઈ શકે, અને એમ કે છે હું બિનશરતી, ક્યાં બિનશરતી? બંને પાર્ટી બંને રીતે છે. આજે મુખ્યમંત્રીની ગેરહાજરીમાં આ પ્રવેશોત્સવ ઉજવાયો છે, સાથે જીતુ વઘાણી માટે પણ કહું એમને કીધું કોંગ્રેસમાં તકલીફ છે નેતાગીરી હતી. અરે ભાઈ આપણી પાર્ટી, તમે તમારી પાર્ટીમાં લોકોને આવકારો છો, આપણી પાર્ટીની વાતચીત કરો. એ ફરગેટ ધ કોંગ્રેસ, કોંગ્રેસ જે થવું થાય, તમે પાંચ મિત્રો આપણામાં આવ્યા છે એને સ્વીકારવા જોઈએ. અરે એક આપણા ધારાસભ્ય એવું પણ બોલ્યા કે આજે દેશમાં બે મહાન નેતાઓ છે, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ ચાવડા. અમિત શાહ ને બદલે અમિત ચાવડા બોલી ગયા, એક વાત એ છે. હજી પણ કદાચ આગામી સમયમાં જો આપણે તેમના પ્રવચનો સાંભળીશું, આપણે તેમને સંબોધનો સાંભળીશું, તો કદાચ આવી ભૂલો થઈ શકે. ભૂલનો ભાગાકાર થાય, ગુણનો ગુણાકાર થાય, અને સદગુણોનો સરવાળો થાય. આખરે રાજકારણીઓ ભૂલો કરે કે પછી જાણી જોઈને સત્તા પલટો કરે તો તેનામાં, અથવા તો પછી પક્ષ પલટો કરે તો તેનામાં આખરે વારો પીસાવાનો કોને આવે છે? પ્રજાનો શું વાંક? આ વાત ઉપર આપણે આગળ ચર્ચાને લઈ જઈએ. હિતેશભાઈ, મારો ટૂંકમાં સવાલ આપને છે કે આમાં પ્રજાનો શું વાંક? ઇલિયાસભાઈ પાસેથી પણ પ્રતિક્રિયા જાણીશું, કોંગ્રેસના નેતા પાસેથી પણ જાણીશું, પણ તે પહેલા, કારણ કે એકંદરે કોરોનાના કપરા કાળમાં લોકો મોંઘવારીમાંથી પસાર થઈ રહ્યા છે, લોકો બીમારીમાંથી પસાર થઈ રહ્યા છે, પણ રાજકારણીઓ તો હજી પણ રાજકારણ કરવામાંથી જ પસાર થાય છે. દત્તાસાહેબ, મારે બે જ વસ્તુ કહેવી છે. ઇલિયાસભાઈ જે આક્ષેપ કરે છે કે 150 કરોડ આપ્યા અને 100 કરોડ આપ્યા, આજે તમામ ધારાસભ્યો એમની જોડે હતા. રિસોર્ટ આજે ગુજરાતમાં 4 જગ્યાએ 4 રિસોર્ટ એમના વિસ્તારથી દૂર લઈ જવાની પરિસ્થિતિ કોંગ્રેસમાં ઉભી થઈ છે, ભારતીય જનતા પાર્ટી પાસે નથી થઈ. આજે 150 કરોડ આપ્યા, 100 કરોડ આપ્યા, આક્ષેપ કરે છે તો તમે શું કરતા હતા? તમારે તો દરેક ધારાસભ્ય જોડે તમે 5-5 નેતા લગાયા હતા. એ પહેલા તો આક્ષેપ બંધ કરી અને પોતાનો આઈનો જોવો જોઈએ. મોંઘવારી કોંગ્રેસના વખતમાં બી હતી, 40 રૂપિયાનું ડીઝલ એ વખતે બી 70 રૂપિયા થયું હતું, ગેસના બાટલા 50 રૂપિયાની જગ્યાએ એ વખતે બી 100 રૂપિયા થયા હતા. ચોખ્ખી રીતે આપણે વાત કરીશું કે ભાઈ આટલા આંકડા આપીને અને આટલી રકમ આપીને અને જો ખરીદ વેચાણ થઈ રહ્યું છે તો આનામાં હવે જવાબ આપો, પણ આપણે અત્યારે આંકડાઓની ચર્ચા નથી કરતા. ઇલિયાસભાઈ પાસેથી જાણી લઈએ. ઇલિયાસભાઈ, હિતેશભાઈ એવું કહે છે કે આંકડાઓની અત્યારે વાત ન કરો, અથવા તો પછી જે આક્ષેપો કરો છો તે ન કરો, પરંતુ પોતાની પાર્ટીમાં ઝાંકીને અને જોવાની જરૂર છે. ઇલિયાસભાઈ, હવે તમને એવું લાગે છે ખરું કે ગુજરાત રાજ્યમાં ખાસ કરીને જે પરિસ્થિતિ સર્જાઈ અને જે હજી પણ આપણી નજર સમક્ષ છે તે બાબતે હવે કોંગ્રેસે વિચાર કરવાની જરૂર છે કે કોંગ્રેસી વિચારધારા સાથે સંકળાયેલા લોકો આખરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે? શું કારણ? તમે
હોટલો સુધી લઈને રિસોર્ટ સુધી તમે માણસો જોડે રાખ્યા છે, પણ તમે તો તમે પ્રૂફ આપો ને. હિતેશભાઈ ઇલિયાસભાઈ, ગુજરાત ની વાત કરો, ગુજરાત રાજ્યસભા ની ચૂંટણી પહેલા અને અત્યાર ની વાત કરો ને. ઇલિયાસભાઈ ગુજરાત ની વાત કરો, ચલો ગુજરાત ની વાત કરીએ, તમે બીજા બધા રાજ્યો પર ન ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ, ગુજરાતની વાત કરો. ગુજરાતમાં તમે કહો છો 100 કરોડ અથવા 150 કરોડનો જે આંકડો આપો છો, હિતેશભાઈ કહે છે કે જો તમારી પાસે પ્રૂફ હોય તો સાબિત કરો. છે કોઈ પ્રૂફ સાહેબ? મેં પહેલા બી એવું કહ્યું હતું કે અત્યારે બી કહું છું કે જે મીડિયા મારફતમાં જે વાતો જે પ્રજામાં જે વહેતી રહેલી અને એમને કેમ રાજસભાના સમયમાં જ લોકોને અંતરાત્મા યાદ આવે છે, રાજસભાના સમયમાં જ લોકોને એવું થાય છે, અન્યાય થાય છે, 5 વર્ષ માટે તમને ચૂંટણી ઉભી હોય, રાજ્યસભાના સમયમાં યાદ આવે છે, પણ એ બાબતે પાર્ટી મનોમંથન કેમ નથી કરતી? સૌથી મોટો સવાલ ધારાસભ્યને તમે કેમ વેચાતા લો છો? એ ધારાસભ્ય જોઈ લીધું, 17 ધારાસભ્યમાંથી 14 ધારાસભ્યો તમારા હારી ગયા, અમારા અમારા માંથી ગયેલા, એ તમે જોઈ લો. અત્યારે બી તમે 3 ને નથી લેતા, લોકોને ખબર છે કે 3 તો 100% હારવાના જ છે, પક્ષપલટા કરવા પાછળનું કારણ જે પણ હોય, ખરીદ વેચાણ થઈ હોય કે નહીં તે વાતની હજી પુષ્ટિ થઈ નથી, પણ આમાં પ્રજાનો શું વાંક સૌથી મોટો મુદ્દો અને સૌથી મોટો ચર્ચાનો વિષય. રાજેશભાઈ ટૂંકમાં પ્રજાનો શું વાંક? આખરે પ્રજા ટેક્સ ભરે છે, આખરે કોરોનાના કપરા કાળમાંથી બચવા માટે પ્રજા ઘરમાં રહે છે, પેટ્રોલ ડીઝલના મોંઘા ભાવે પણ પેટ્રોલ ડીઝલ ભરાવે છે, ખેડૂતો પણ રોઈ કકડીને પણ પોતાની ખેતી તરફ આગળ વધે છે, આખરે પ્રજાનો શું વાંક? પ્રજાનો વાંક જ આ છે બેન, કે પ્રજાને તમે જ્યારે કહો ત્યારે પ્રજા થાળીઓ વગાડે, પ્રજાને જ્યારે કહો ત્યારે પ્રજા દીવા પ્રગટાવે, પ્રજાને તમે 50 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ હોય 75 રૂપિયા તમે વેચો, તે છતાં પ્રજા પોતે જાગૃત ના થાય, પ્રજા પોતે એની અંદર પોતાનો અવાજ ના પુરાવે, અને તમામ તમાશા, આ જે રાજકીય તમાશો છે આનું રાજકીય વ્યભિચાર કહું, આ રાજકીય વ્યભિચારને પ્રજા મૂગે મોઢે સહન કરી લે, અને બંનેનો તમાશો, એક બાજુથી તૂટતા લોકોનો ને બીજી બાજુથી ખરીદતા લોકો, ખરીદતા હોય કે વેચતા હોય એના કોઈ દિવસ પુરાવા નથી હોતા, પણ હું એટલું સમજું કે એ લોકો એમ કે જે અસંતોષ છે, હવે પડોશીમાં ઘરમાં પતિ પત્નીમાં ઝઘડો હોય એટલે બીજા માણસને એની પત્નીને બગાડી જવાનો અધિકાર નથી મળતો, એ જ રીતે કોંગ્રેસની અંદરથી તમારા ત્યાં આવે છે તો તમે એને કહો તમે ત્યાં રાજીનામું ધારાસભ્ય પદેથી આપો, અને ભારતીય જનતા પાર્ટીની અંદર જેમ અમારા કાર્યકર્તા 5-10 વર્ષ સંગઠનની અંદર સંઘર્ષ કરે છે, રાજેશભાઈ ફલિત તો એવું થાય છે કે અમે ભગાડી નથી ગયા, પત્ની સામેથી અમારા ઘરે આવી છે, પણ પ્રજા જ્યાં સુધી પોતાનો રોષ આ બાબતે વ્યક્ત નહીં કરે કે તમે જેમને મત આપ્યો છે એ વ્યક્તિ તમારા મતનો દ્રોહ કરીને, કોંગ્રેસનો દ્રોહ તો પછી આવે, પહેલા તો પ્રજા દ્રોહ થયો છે, એ પ્રજા દ્રોહ થયા પછી જો પ્રજા આ મુગા મોઢે સહન કરી લેતી હશે તો પ્રજાના ભોગે આ તમાશા વારંવાર જોવાને આવવાના જ છે. આખરે પ્રજાનો શું વાંક છે એ તો સમજવાનો આપણે પ્રયત્ન કર્યો, પણ કદાચ પ્રજાને જ ભોગવવાનો વારો આવે છે, તે હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે અત્યારે, કદાચ પ્રજા એવું સમજીને ચાલે, વિચારધારા સાથે આગળ વધવાનું છે, પાર્ટીના પ્રતિનિધિ જોડે આગળ વધવાનું છે, કાં તો પછી એક ચહેરા સાથે આગળ વધવાનું છે, હવે પ્રજાએ વિચાર કરવાની જરૂર છે, કારણ કે વારે વારે દરેક વખતે આખરે પીસાવાનું પ્રજાને આવે છે. આજની આપણી આ વિશેષ ચર્ચામાં
મોહે કેસરિયો રંગ લાગ્યો. હવે સાચા અર્થમાં જે 8 પૈકી 5 પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, બાકીના 3નું શું? પ્રશ્ન યથાવત. આગળ જતા હજી આપણને કેવા દ્રશ્યો સર્જાય છે તે પ્રશ્નો યથાવત. અને તેની સાથે સાથે હવે આગામી સમયમાં જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીઓ ડિક્લેર થાય, કોને ટિકિટ મળે છે અને કોને નહીં, ત્યારબાદ જો કોઈને મનદુઃખ થાય છે તો હવે પાછા ભાજપ છોડીને કોંગ્રેસમાં જશે કે કેમ, તે સવાલની સાથે જ આજની આ ચર્ચાને અહીંયા જ વિરમીશું. આપ તમામ મહાનુભવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, અમારી આજની આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. આવા ઘણા બધા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.